અમારા આ બુટલેટીના આર્કાઇવ્સમાં તમે આવ્યા છો એનો અમને બહુ આનંદ છે. મારી ઈચ્છા છે, તમારી બહુ લાંબી કેરિયર છે અને તમે તમારી કેરિયર વિશે સ્ટેજની, રેડિયોની, ટેલિવિઝનની એ કેરિયર વિશે વિગતે વાત કરો. તમે જે કંઈ બહુ સરસ કામ કર્યું હોય તે, જે જે પ્રોજેક્ટ્સ તમને યાદ આવતા હોય તે, એ બધાની વાત તમે વિગતે કરો. મને પોતાને અહીંયા આવવાનો આનંદ એટલા માટે છે કે આત્મીયતા છે એટલે ઔપચારિકતાને કોઈ અવકાશ નથી. એટલે એવો એ માત્ર આત્મીયતાથી આનંદ જ વ્યક્ત કરું છું કે આટલી સરસ જમીન અમદાવાદની નજીકમાં 1/2 કલાકમાં આટલું બિલ્ડિંગ મળી જાય. પોતે બધાના સાથે કાર્યકરોને પણ રહેવાનો જે મુખ્ય પ્રશ્ન આપણે ત્યાં હોય છે ને કે ઘર, અનાજ, કપડાં, એ બધી સવલત અહીં મળી રહે અને એ સાથે કામ કરવાનું થાય ત્યારે એક અનેરો આનંદ આવે. એ આખું વાતાવરણ મને ગમ્યું. એક પહેલો મારો આનંદ હું તમારી સાથે વ્યક્ત કરું છું. પછી મેં તો જીવનમાં કેટલા બધા સાહસો કર્યા. મને એમ લાગે છે કે મારી 82 વર્ષની આ કૂચ, એ કૂચની અંદર કેટલા પ્રયોગો કર્યા એ બધાનું હવે ધીમે ધીમે વિસ્મરણ થતું જાય છે. અને છતાં કોઈ જ્યારે યાદ કરાવે ત્યારે યાદ રહે, બાકી વિસ્મરણ મારું તીવ્ર છે. એક જોતા એ આશીર્વાદ છે, કારણ કે ક્યારેય કોઈની સાથે જીવનની અંદર કટુતાપ ના થાય, ક્યારે કોઈની જોડે વેરભાવ, એક રીતે કહીએ તો જીવનમાં સમગ્રપણે મને પ્રેમ 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 મળ્યો છે. એટલે એને લીધે જાણે જીવન બહુ ભરપૂર છે અને કશું વિષાદનું, કશું દુઃખનું યાદ કરવાનું નથી. મારી મેં કેરિયર દરેક માણસ જેમ હોય ને હસમુખભાઈ, તેમ મેં પહેલી કેરિયર શિક્ષક તરીકેની લીધી. મને એ એ વ્યવસાયની અંદર બહુ બોજો લાગવા માંડ્યો. વિદ્યાર્થીઓની સાથે એક વર્ગમાં જઉં ત્યારે આનંદ આવે, પણ વર્ગની બહાર જાઉં હું ને પેલી નોટબુકો તપાસવાની ને પરીક્ષાના પેપર તપાસવાના ને એક સરખા બધા, એનો મને બહુ ત્રાસ થવા માંડ્યો. સાચી વાત છે. એનો મને મને એમ થયું કે મને જો મારું મૃત્યુ થાય ને બાળવાનું થાય તો લાકડાની જરૂર ના પડે એટલી બધી નોટબુકો ને એટલા બધા એમ બધું. અને એક સરખું એનાથી મને એક એક ધારાપણું લાગવા માંડ્યું અને એનો મારો રસ મને વર્ગમાં મોકલે ત્યારે હું બહુ વિદ્યાર્થીઓની બહુ માનીતી થઈ ગયેલી, કારણ કે મને જાત જાતનો રસ અને હું એમની પાસેથી પણ ઘણું શીખું. એટલે જ્યારે રેડિયોની જાહેરાત આવીને ત્યારે મારા ભાઈને થયું કે ખરેખર જો આમનો કોઈ વિષયમાં રસ હોય તો આ છે અને એમાં એમણે અરજી કરવી જોઈએ. મેં કહ્યું કે આપણે નહીં કોઈ ઓળખાણ નહીં કંઈ પીછાણ અને લાગવા વગર શું રીતે બધું થાય. ત્યારે કહે કે ના ના ચાલો કરો. તો પછી મેં તો કરી. એમાં 2 પોસ્ટ હતી, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની અને ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવની. એ 2 પોસ્ટ હતી એટલે હાયર પોસ્ટ વોઝ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ એન્ડ લોઅર વોઝ ધ ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ. એટલે એમાં ફરક હતો કામની બાબતમાં પણ અને આયોજનની બાબતની અંદર અને પગાર ધોરણની બાબતની અંદર. તે વખતે મારા કોન્ટેક્ટ બીજા બધાની સાથેના સારા એટલે બધા કહે કે તમે રાજકારણમાં પડો. એને બહુ જ આગ્રહ થાય કે રાજકારણમાં તમે પડો. ત્યારે મને તે વખતે એમ લાગેલું કે માણસની પાસે પોતાના પૈસા અને પોતાની આવક ન હોય તો એ એ સ્વતંત્ર રીતે રહી શકે નહીં. એટલે મેં રાજકારણના નેતાઓને કહ્યું કે હું તમારી સાથે જોડાઈ શકું એમ નથી. એટલે બહુ આગ્રહથી એમણે કહ્યું કેમ એમ. ત્યારે મેં એમ કહ્યું કે તમે મને રાક્ષસને દેવ કહેવાનું કહો ને તે હું કહી શકું, પણ તમે મને એમ કહો કે દેવને રાક્ષસ કહો એ એ અસત્ય મારાથી ના કહેવાય. અને બીજું મને એવું લાગે છે કે આજે એ લોકો ફૂલનો હાર પહેરાવે ને કાલે જૂડા પહેરાવ્યું. અને એટલે મારે મારી પોતાની મિલકત, મારી પોતાની આવક, કારણ કે હું સ્વતંત્ર રહું છું અને એ રીતે મારી હોવી જોઈએ. અને એ જે જ્ઞાન છે ને વ્યવહારિક જેને કહીને પ્રેક્ટિકલ, એ મને મારા બેન ધ્રુમનબેન દિવાનજી એ આપતા અને કહેતા કે આપણે આ પહેલાં સ્થિર થઈ જઈએ.
એટલે મેં આમાં અરજી કરી. અરજી માટે ઇન્ટરવ્યૂ માટે મુંબઈ બોલાવ્યા. મુંબઈ બોલાવ્યા ત્યાં મારે મુંબઈમાં ક્યાં રહેવું, શું કરવું ને, અને મને છે તે સહેજ પણ શ્રમ પડે એટલે એસિડિટી થાય ને કંઈ બહુ શરીર સાથ ના આપે. કઈ સાલની વાત છે આ? 1947ની. એટલે બહુ સાથ ના આપે. પછી મેં હું ગઈ ત્યાં આગળ ઇન્ટરવ્યૂ આપવા માટે, બધા કર્યા અને ત્યાં બધા પહેલો અનુભવ આવો, કારણ કે અત્યાર સુધી તો હું કોઈ આશ્રમ શાળા જેવીમાં શિક્ષક હતી ને હવે બોર્ડમાં બધા બેઠા હોય ને ત્યાં બધા ઇન્ટરવ્યૂ લે, જાત જાતના પ્રશ્નો પૂછે ને. પછી ત્યાં હું તો પહેલી વાર ઇન્ટરવ્યૂમાં કહું કે હવે જાઓ તમે, એટલે હું તો અંદર ગઈ. પછી મને પહેલો પૂછ્યું કે તમે શું કરો છો, શું નહીં, બધું એ તો ચાલ્યું, પ્રિલિમિનરી બધું પૂછ્યું. પછી કે તમે આ રેડિયોના પ્રોગ્રામ વિશે શું માનો છો? ત્યારે મેં તો છે ને તે તળિયા જાટક બધા પ્રોગ્રામ હતા ને જે, એની મેં એટલી બધી ટીકા કરી, એટલે મને ખ્યાલ ના રહ્યો કે આ બહુ ટીકાથી આ બધા જે આયોજકો છે તે નારાજ થશે. મને તો જે લાગતું હતું મેં સ્વાભાવિક થયું કે આ ખોટું હતું ને આ ખોટું હતું ને આવું ના થયું. તકે કે તમે આમાં કેટલા સુધારો કરો? મેં કહું હું આવા કરું. એક મને ખબર નહીં કે આ સરકારી રીત રસમ એટલી બધી છે એડમિનિસ્ટ્રેશનની કે એ આપણને ગુલામ બનાવી દે, મુક્તતાનું વાતાવરણ જ ના હોય એવી મને કંઈ ખબર નહીં. પણ મેં તો મારી રીતે જે કહ્યું તે કહ્યું. પછી મને કે ડુ યુ નો ધીસ ઇઝ ઓલ ઇન્ડિયા રેડિયો સર્વિસ એન્ડ ઇફ વી સિલેક્ટ યુ યુ વિલ બી ટ્રાન્સફર ટુ એની પ્લેસ. મેં કહું કે આઈ ડિડન્ટ નો અબાઉટ ઇટ, બટ ઇવન ઇફ આઈ નો ઇટ આઈ હેવ એપ્લાઇડ ફોર અમદાવાદ એન્ડ નોટ ફોર એની અધર, બટ આફ્ટર દેટ યુ મે બી ટ્રાન્સફર. મેં કહું આઈ વિલ સી એટ ધેટ ટાઈમ, બટ એટ પ્રેઝન્ટ આઈ હેવ એપ્લાઇડ ફોર અમદાવાદ. ખબર નથી બહુ બધું લાંબુ ચાલ્યા પછીથી મને તો એમાં તો આપણે આવી ટીકા કરી છે એટલે આપણને નહીં આવે કે શું હશે. પણ ઘણા વખત પછી એક કાગળ આવ્યો એટલે મારા બાજી કે તને મોટી નોકરી મળી, એમાંથી બેમાંથી તને અને તને અમદાવાદમાં હાજર થવાનું કહું છું ને. માય જોઈન યુ નો બોન, કારણ કે એક તો મને હું આનાથી થાકી હતી અને મારે આ છોડી દેવું હતું જ અને મેં છોડી દીધું હતું, અને આ નવામાં આવ્યા એટલે અમદાવાદમાં અત્યારે જે કોન્ટેમ્પરરી આર્ટ ગેલેરીઝ છે ને એની સામેના મકાનની અંદર શોધનનું જે મકાન હતું ત્યાં એ લોકો સ્ટુડિયો બનાવ્યા હતા અને ત્યાં એની ઓફિસ હતી. એન્જિનિયર હતા પણ કોઈ બીજા કોઈ પ્રોગ્રામ સ્ટાફ માટે વખત કોઈ નહોતું. એટલે ઓન 1st March મેં છે તે in 1949 હું ત્યાં દાખલ પહેલી થઈ અને મેં એના કાગળો ઉપર સહી કરી. પછી એવું થયું કે હું તે વખતે પહેલાં શિક્ષક હતી ને એટલે બોર્ડમાં મારે BEdની પરીક્ષા આપવાની હતી, એટલે એને માટે મારે મુંબઈ જવાનું હતું પરીક્ષા આપવા, એટલે મારે રજા લેવી પડે એવી હતી. એટલે મેં કહ્યું કે ભાઈ મારે તો આવી રજા લેવાની છે ને આ શરૂઆતમાં જ રજા, અને મને ખ્યાલ લઈને આ કાગળ હમણાં આવ્યો છે જવું છે, એટલે આ આ કાઢી નાખો, પણ આઈ વિલ જોઈન આફ્ટર આઈ એપિયર ફોર ધ એક્ઝામિનેશન. એટલે મેં એને પાછળ કાગળ લઈ લીધો અને આઈ જોઈન AIR ઓન 10th અને હું BEdની પરીક્ષા આપવા ગયો. BEdની પરીક્ષા આપી ત્યાં મેં સુંદરમના પંચાંગના પત્તા કાવ્ય ઉપર હું બેસી કર્યું, રિઝલ્ટ આવ્યું તો મને કહું તમે પાસ થયા? મેં કહું હોય નહીં, આઈ મસ્ટ પાસ ઇન 1st class ડિસ્ટિંક્શન. અને ખરેખર એ જ હતું, એટલે મારો આનંદ વધ્યો. પણ એ કેરિયર ત્યાં સમાપ્ત થઈ ગઈ અને રેડિયોની નવી શરૂ કરી. રેડિયોની આ શરૂ કરી અને શરૂઆતની અંદર હું અને પદ્માબેન ઠાકોર બે જણા હતા, એમને પહેલેથી ઓળખું એટલે વાંધો નહોતો. પણ ત્યાં અમે જઈએ એટલે છે ને એમનો અવાજ બહુ મોટો,
એટલે લોકો એને બધા જે ગુજરાત કોલેજની પાસે એટલે ગુજરાત કોલેજની કેન્ટીનમાં જઈએ એટલે છોકરાઓ એને લાઉડસ્પીકર કહે અને મને એરિયલ કહે, કારણ કે મારી ઊંચાઈને કારણે મને એરિયલ કહે અને મજાક કરે બધા છોકરાઓ બધા કેસી પરી કારસી મહેતા એ બધાના વખતમાં ત્યાં હતી. ચંદ્રવદન હતા કે નહીં? ચંદ્રવદનભાઈ પછી આવ્યા હતા, પણ એ આવ્યા એ સરસ સમય હતો અને એ જુદા જુદા પ્રોગ્રામો કરે. એ મને ડેમઝલ કહેતા, ડેમઝલ આપણે આ પ્રોગ્રામ કરવો છે. અમે પણ એમની સાથે બહુ જ આત્મીયતા ઠરવાતા હતા. તમે ચંદ્રવદનને યાદ કર્યા ત્યારે કહું કે એમને કોઈ છોકરીઓ મળવા જાય ને તે બહુ ગમે, પણ કોઈ બીજા આવ્યા હોય ને ચીટકું તો અમને લખે કે મહેરબાની કરીને મને આનાથી છોડાવો, આ ચીટકું છે. એટલે અમે લખીએ, હું આરસી મહેતા કેસી પરી પદ્માબેન દલાલ લખીએ કે સુરત જશો તારે ઘરી લાવશો, તારે કઈ ઘરી લાવીશ ને 94 એ લાવીશ, તમે મારા બાપ મને છોડાવો અહીંયા ગયો. એટલે અમે પેલાથી છોડાવીએ. પણ કોઈ વાર અમે એવું તોફાન કરીએ કે કોઈ બેન મળવા ગયું હોય તોય અમે જઈએ. એટલે કે તમે આ વખતે તો બોલાયા વગર આવવાના. એટલે એક એવું વાતાવરણ હતું કે એ જાણે આપણો સાહેબ છે એવું નહીં, પણ આપણા કોઈ પરિવારનો એક સરસ સભ્ય છે એવા વાતાવરણમાં એમની સાથે કામ કરવાનો ખૂબ આનંદ આવ્યો. અને અમે ઘણા વર્ષો એમને કામ કર્યા, પણ એ જાણતા હતા કે આ સરકારી કાયદાઓ સરકારી રીતરસમો આમ ના થાય ને આમ થાય ને આમ બોલાય ને આમ ના બોલાય ને આમ લખાય, એ સ્ક્રુટિની બહુ જબરજસ્ત હતી તે વખતે. કોઈ બીજા બહુ રસિક પ્રસંગો યાદ આવે છે ચંદ્રવદનભાઈ બધાની સાથેના? ચંદ્રવદનભાઈ સાથેના, ચંદ્રવદનભાઈ સાથેના ઘણા પ્રસંગો છે. મને લાગે છે કે એમણે મને કોન્ફિડન્સ આપ્યો કામ કરવાનો, અને એક અને મને નવા નવા વિચારો આવ્યા કરે કે નવા નવા કાર્યક્રમો કરવા. એટલે કેવા કાર્યક્રમો કે મને એમ થાય કે છોકરાઓનો કાર્યક્રમ મને બાળકોનો આપેલો તો મને એમ થાય કે હાથી ઉપર બાળકોને લઈને અમદાવાદ બતાવું. એટલે હાથી પર બેઠી બેઠી હું કોમેન્ટ્રી કરું ને બાળકો મારી સાથે હાથી પર બેઠેલા, એ ફોટાઓ પણ છે. એટલે એટલે એમને ગમતું હતું બહુ. એમને એમ થાય કે નવા પ્રોગ્રામો. એકવાર હું છે તે મેં પ્રોગ્રામ કર્યો કે તમને બાળકોને મેં પૂછ્યું તમને શું થવું ગમે, તમારો જવાબ આવ્યા પછી એ બાળકને હું બોલાવું. એક બાળકે કહ્યું કે મને મેયર થવું ગમે. એટલે મેં છે તે ચીનુભાઈ ચીમનલાલ શેઠ આપણા ખરા એ તે વખતના મેયર મેં એમને બોલાવ્યા, અને એ લોકો પણ બાળકોના કાર્યક્રમમાં આવ્યા અને બાળકોએ એમને પ્રશ્ન પૂછ્યા અને મેયર થવા માટે શું લાયકાત હોવી જોઈએ કહ્યું. એક છોકરાએ લખ્યું કે આઈ વુડ લાઈક ટુ બી અ ફાયર બ્રિગેડ મેન. એટલે મને એમ થયું કે આ ફાયર બ્રિગેડમાં શું થાય, તો તે વખતના ફાયર બ્રિગેડ ઓફિસર મુનશી હતા એમને હું મળવા ગઈ અને મેં કહું મને જ ખબર નથી કે કઈ રીતે થવાયામાં શું થાય, તમને કેવી રીતે ખબર પડે. એને કશું બોલ્યા વગર છે ને તે બધું તૈયારી કરાવડાવી અને એકદમ ફોન કર્યો અને બધા ફાયર બ્રિગેડ ઓફિસરો બધા માણસો બધા ધમધમ કરતા અને ફાયર બ્રિગેડના બધા બંબા બંબા આવવા માંડ્યા. ઇટ વોઝ સમથિંગ વેરી એક્સાઇટિંગ. અને બધા આવ્યા ને બધું ઓલવું કેવી રીતે ઓલવું કેવી રીતે જવું અંદર ને બધું. ત્યારે મેં એને કહ્યું કે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, અને એમ જેમ મને ખબર નથી તેમ ઘણા લોકોને ખબર નહીં હોય કે ફાયર બ્રિગેડ કેવી રીતે કામ કરે, તો આપણે એની ઉપર એક ડોક્યુમેન્ટરી કરીએ. અને એ ડોક્યુમેન્ટરી મેં કરવાનો વિચાર કર્યો. સીસી મેમને મેં કહ્યું કે મારે આવી ડોક્યુમેન્ટરી કરવી છે અને એની ઉપર સરસમાં સરસ રીતે સરસ આપણે લોકોને ખ્યાલ આવે. એ પણ રાજી થયા અને એમણે કહ્યું કરો. પછી હું તો કરવા ગઈ. એ વખતે છે તે આવું ટેપ રેકોર્ડર નહોતા, એટલે સ્ટુડિયોમાંથી પ્લેસ જે જગ્યા હોય ત્યાંથી લાઈન બુકિંગ કરાવવી પડે. તે લાઈન બુકિંગ કરાવી અને ફાયર બ્રિગેડ ઓફિસ ત્યાંથી તે સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ થાય. શરૂઆત સરસ રીતે થઈ, ત્યાંથી કોમેન્ટ્રી અપાય થઈ ગઈ, ત્યાં લોકોએ આગ લગાડી કેવી રીતે કરવું બધું બધું સરસ રીતે બતાવ્યું. હવે થયું એવું કે થોડું થયું
અને ત્યાં દાણાપીઠ પાસેની જગ્યાએથી ત્યાંથી એક વરઘોડો જતો હતો, બેન્ડનો અવાજ બધો બહુ આવ્યો. એટલો બધો બેન્ડનો અવાજ આવે કે પેલું જે બધાનો ઇન્ટરવ્યૂ લીધેલા એ બધા ઇન્ટરવ્યૂ એ બધા પણ પાછળ બધો અવાજ જ આવ્યા કરે. એટલે ક્વોલિટી ઓફ ધ ઓડિયો વોઝ ડિસ્ટર્બ. એટલે એમણે કહ્યું કે રાતના આ બ્રોડકાસ્ટ હતું, બધા સાંભળવા બેઠેલા, ફાયર બ્રિગેડના માણસો પણ સાંભળતા હતા. આ બધા બ્રોડકાસ્ટ હતો, લાઈવ બ્રોડકાસ્ટ હતો ને, રેકોર્ડ ડિસ્ક ઉપર કરતા હતા, એટલે હું પણ સાંભળતી હતી. ત્યાં એન્જિનિયરે કહ્યું કે આ પહેલો પાર્ટ અમે કરીશું પણ બીજા પાર્ટની ક્વોલિટી સારી નથી, એટલે વી વિલ નોટ બ્રોડકાસ્ટ. તો શું કરું? એટલે ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવે મને ઘેર ફોન કર્યો, મને ફોન કરીને કે કાં તો આવું થાય છે ને, એટલે એટલે પહેલો તો આપણે શરૂ કરી દઈએ છીએ પણ બીજો ભાગમાં બધાના ઇન્ટરવ્યૂઝ છે એમાં આવું ડિસ્ટર્બન્સ આવે છે, અને ના કહે છે એન્જિનિયર કે એ ક્વોલિટી બ્રોડકાસ્ટ ના થાય. મેં કહું કે આપણે લાઈવ કરીએ, એટલે હું મેં કહું મને ગાડી મોકલો. એટલે ફાયર બ્રિગેડ ઓફિસર્સ બધા ભરૂચા, મુનશી, ડ્રાઈવર બધાને લઈને મારતી ગાડીએ સિગ્નલ બિગ્નલ જોયા વગર મેં કહું ચાલો આપણે ફાયર છે તેમ જવાનું છે. એમ અમે નીકળ્યા અને હું મેં એમનો લાઈવ ઇન્ટરવ્યૂ એટલો ભાગ જે ક્વોલિટી સારી નહોતી તેનો કર્યો. પ્રોગ્રામ બહુ સરસ કહો. પણ બીજે દિવસે ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ લખ્યું કે આ લોકોને માણસોને આવી રીતનું થવાને કારણે વિધાઉટ પરમિટ, વિધાઉટ કોન્ટ્રેક્ટ એ લોકોને સ્ટુડિયોમાં લઈ ગયા અને એ વસુબેની માટે જવાબદાર છે. મને તો આવ્યું કે આનો એક્સપ્લેનેશન આપો, એટલે મેં કહ્યું કે પ્રોગ્રામ જવાબદાર છે કે શિરસ્તો જવાબદાર છે? રેગ્યુલારિટી અમારી જરૂર જ નથી. જો હું પ્રોગ્રામ સેવ કરું તો એના જેવું ઉત્તમ એક કે નથી. મને હતું કે મને આને માટે ઉલટો એ તમે બિરદાવશો એને બદલે મને આવો મેમો મળે છે. એટલે શિષ્યએ કહ્યું કે જોયું ને, સરકારી તંત્રમાં કામ કરો, આશા એક રાખશો થશે બીજું. એટલે જુઓ આવું થયું ને. એમણે જ્યારે આવું કહું પછી મને થોડી વાર પછી બોલાવી અને કહે છે બ્રેવો માય ડિયર, આવું જ કરવું જોઈએ. જો હું તમને કહું કે મારા જીવનનો એક પ્રસંગ કે કરીને શિષ્યએ કહ્યું કે સુરતની અંદર મેં એક પ્રોગ્રામ ગોઠવેલો અને એ પ્રોગ્રામ જે તિથિએ હતો એને બદલે પેલી તિથિ બદલાઈ હશે, એટલે આગલે દિવસે થઈ ગયો અને હું ગયો ત્યારે તે દિવસે પ્રોગ્રામ નહોતો, પણ જાહેરાત થઈ ગઈ હતી. એટલે જાહેરાત થઈ ગયા પછીથી આ ન કેવડી થાય, એટલે કે મેં બધું ઊભું કરીને કર્યું અને બુખારી મારા વખતમાં હતા એણે મને બિરદાવ્યો. આજે મને એ પ્રસંગ યાદ આવે છે અને હું તમને એ રીતે જ બિરદાવું છું કે મારે બેન તે બહુ સરસ કામ કર્યું ને આવી બહાદુરી બતાવવી જ જોઈએ અને જરૂર પડે ત્યારે એ નીતિ નિયમો બાજુ પર મૂકી દેવા જોઈએ. મને લાગે છે કે મારી આકાશવાણીની કેરિયરની અંદરમાં મેં આ બધા આ એમનો પાઠ ભણીને જ્યારે મને જરૂર પડી કે કોઈ અમુક કામ કરવું જ છે ત્યારે બધા નીતિ નિયમો બહાર મૂકા જાય. મને એવું લાગે છે કે બધા ભાઈઓ જે આવતા હતા ને એ હવે નીતિ નિયમો અને જે કાયદા અને સરકારી તંત્ર એમાંથી ઊંચા જ ના આવ્યો. હું તમને એક રમૂજી પ્રસંગ કહું કે એક ભાઈ હતા, એને પ્રોગ્રામમાં આવ્યા અને એણે એમ કહ્યું કે બે બળદની જોડી હતી, એક બળદે હડતાલ પાડી. બે બળદની જોડી એ કોંગ્રેસનું ચિહ્ન છે અને તમે આવું કેવી રીતે જવા દઈ શકો, તમારે તમે આ સ્ક્રુટિની કેમ ના કરી, એમ કરીને આવું બધું જ્યારે કરે ને અને એને માટે આપણે એક્સપ્લેનેશન માંગ્યું, ત્યારે મને થતું કે આ સંસ્થામાં મુક્તિ નથી. દરેક વસ્તુમાં બંધન, દરેક વસ્તુમાં પરમિશન, દરેક વસ્તુ. તમારે વાર્તા લખવી હોય ને તો વાર્તા લખવાનું તો કે પરમિશન લો પ્રગટ કરવા માટે, પરમિશન લો અને એનું અંગ્રેજી કરી આપો. તારે અંગ્રેજી ગુજરાતીનું અંગ્રેજી કરીને પરમિશન મંગાવવું, એટલે હવે બધા બંધનો બહુ બધા. મને ક્યારેય મુક્તિનો અહેસાસ ના થાય.
મારી ઈચ્છા હતી કે એકવાર છોકરાઓને લઈને એરોપ્લેનમાં બધું મારે કરવું અને એરોપ્લેનની અંદરથી અમદાવાદ કેવું લાગે છે તે બતાવવું, અને છોકરાઓ ત્યાંથી અંદરથી બ્રોડકાસ્ટ કરે. તો મને કે છોકરાઓને લઈને જાઓ ને એમની સિક્યોરિટીને ના થાય ને કંઈ થયું પ્લેનને, હુ ઇઝ રિસ્પોન્સિબલ? તમને આવા આવા વિચારો ક્યાંય આવે છે? તમે આવા અડપલા શુકરા કરો, સીધા સાદા પ્રોગ્રામ કરો ને. એટલે કોઈને મેં આપણને મને મૌલિક ન જોઉં તત્વ, ત્યારે મને દુઃખ થતું. એટલે મને એમ થતું જ્યારે મને તક મળશે ત્યારે હું મૌલિક તત્વો સાથે કામ કરીશ, અને એટલા ઇનોવેટિવ પ્રોગ્રામ મારે કરવા છે કે જે આપણી સંસ્કૃતિ, જે આપણા સંસ્કાર જે આપણી છે એને એને આગળ આવે ઉપજાવે એવું મારે કંઈક કરવું છે. પણ આવું કરવાનો મોકો બહુ ઓછો મળતો. મેં એકવાર છે તે પહેલી જ વાર આકાશવાણી પરથી મેં જેલના સુપરિન્ટેન્ડન્ટને લખ્યું કે મારે કેદીઓ સાથે વાત કરવી છે. એ કેમ આવ્યા, એ કેમ આવું બધું કર્યું, જેલમાં કઈ સવલત અને કયું દુઃખ? ગાંધીજીના વખતના દુઃખો એ અત્યારે છે તે વખતની લડતના પ્રમાણે? તો એમણે કહ્યું કે આવો પ્રોગ્રામ કરશો તો આપણે પરમિશન લેવી પડે અને આપણે આમ કરવું પડે. તે વખતે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા એટલે મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાંથી પરમિશન આવે અને આ બધું થાય અને પછી થાય. મેં તોય પ્રયત્ન કરી, અને મને એવું છે કે કોઈ પણ તમારી ઈચ્છા હોય તો એની પાછળ મંડ્યા રહેવાનો, જે તમારી પ્રકૃતિ છે કે એકવાર હું નક્કી કરું એને પાછળ મંડ્યો રહું, એ જે તમારી એ મારામાં હતી, અને એટલે હું એની પાછળ મંડી રહીને મને મેં કહ્યું કે હું ત્યાં જેલમાં જઈને પ્રોગ્રામ કરીશ, અને મેં જેલના એની સાથે કર્યા. એનો લાભ મને એ થયો કે જીવન દરમિયાન ત્યાંના જેલ સુપરિન્ટેન્ડન્ટ રુસ્તમ અંકલેશ્વરિયા હતા એ મારા પરમ મિત્ર બની ગયા, અને મને લાગ્યું કે એક સરસ સરસ મિત્ર જો મને મળ્યા હોય તો આ આકાશવાણીને કારણે. આવા આવા ઘણા કાર્યક્રમો હું કરતી અને ઘણી રીતે મને એનો આનંદ આવતો, કારણ કે મને એમ થતું કે રૂઢી રીતે પણ ચીલા ચાલુમાં મારે પ્રોગ્રામો નથી કરવા, મારે નવા પ્રોગ્રામો કરવા છે. અને એ પ્રોગ્રામો જ્યારે હું કરતી ત્યારે આ સીસી મહેતા જ્યારે હોય ત્યારે એને એ કરતા, ને એ પોતે કરવાના હોય કોઈ પ્રોગ્રામ ત્યારે મને કે ઉપર આવજો હો મજા આવશે, એટલે એ રીતે એનો આનંદ મને એમની સાથે રહ્યો. મને આકાશવાણીમાં પછીથી તે વખતે બહુ ઓછા સ્ટેશનો, બધા માણસો જે બધા હતા તે જોવા નહોતા, એટલે નંદકુમાર પાઠક, મધુભાઈ વૈદ્ય, આરસી મહેતા એવા બધા જે હતા એ લોકોની કેરિયરમાં પણ હજુ હજુ એ લોકો પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ડિરેક્ટર, અને પછી એટલે મારો વારો તો ક્યારે આવે એવું હતું, અને બધા સ્ટેશનો ઓછા, એટલે જે જલ્દી પ્રમોશન મળવું જોઈએ મળતું નહોતું. પણ મારા જીવનમાં મને એક આનંદ હતો, મને પ્રોગ્રામ ગમે એટલે સવારથી સાંજ સુધી મેં કેટલાય વર્ષો સુધી જીવનમાં સૂર્યાસ્ત અસ્ત જોયો નહોતો, કારણ કે મને મને ગમે પણ હું સ્ટુડિયોમાં હોઉં, મજૂર ભાઈઓનો કાર્યક્રમ કરતી હોઉં એટલે હું હાજર રહું ત્યાં, એટલે પણ મને એનો એનો તો અસંતોષ નહોતો, કારણ કે મને કામ કર્યાનો એક આનંદ આવતો હતો, અને એ એને લીધે હું ટકી રહી શકી આ બધા વચ્ચે પણ. અને નવા નવા વિચારો હું ઘેર જઉં ત્યારે પણ પ્લાનિંગ અમુક કરો ને અમુક લાવજો ને એવું કે ફેમિલી પ્લાનિંગ ઉપર પ્રોગ્રામ કરો અને ચિલ્ડ્રન્સ પ્રોગ્રામમાં કરો, એ મને મને બેવકૂબ જેવું બધું લાગતું કે આવું હશું કોઈ કેવી રીતે બની શકે. ચિલ્ડ્રન્સ પ્રોગ્રામમાં ફેમિલી પ્લાનિંગ ઉપર છોકરાઓનું બહુ દરકાર ક્યારે લેવાય કે જ્યારે ઓછામાં ઓછા છોકરા હોય તે એવું આપણે કહીએ તો પેલા કોણ થાય કે ના હોય ના રાખો. પણ આ બધી વસ્તુઓ મને અકળાવતી હતી કે દારૂબંધી ઉપર પ્રોગ્રામ કરો અને આના ઉપર કરો, એટલે સ્પોન્સર્ડ પ્રોગ્રામ કરાવડાવે. આ બધા છતાંય અમે ઘણી વાર તો એવું થાય કે લખો સ્ટેટમેન્ટમાં પાંચ કર્યા અને એક બે ત્રણ લીટીઓ મૂકી દેજો, આ
એને કારણે શું થાય કે જે કાર્યક્રમનો નો જે રસ હોવો જોઈએ, જે લેવલ હોવું જોઈએ, એ આપણને એમ થાય કે એની કક્ષા નીચી ના જવી જોઈએ. અને મને પોતાને એવું તો થાય જ, એટલે ઘણીવાર મારા જે બધા સાથી કાર્ય કરતા હોય ને એને મારી ઈર્ષ્યા પણ આવે કે આ બધું બહુ કરી પોતાની જાતને હોશિયાર માને, પણ મને મારો આનંદ જ હતો એ. હવે આવા પ્રોગ્રામો કરતાં કરતાં એક વખત ઘણી વાર શું થાય કે આપણે જે સ્ટેશન ડાયરેક્ટર કહે એ બધું જ માનીએ નહીં, એને લીધે આપણી ટ્રાન્સફર પણ થાય. પણ થાય શું કે રાજ્યની અંદર કંઈ પણ બનાવ બને, હુલ્લડ થયું, રાયટ થયું, કોઈ બનાવ બન્યો, ક્રાઇસિસ, નેચરલ ક્રાઇસિસ, મેનમેડ ક્રાઇસિસ, ત્યારે બધા ઈચ્છે કે હું અહીં હોઉં અમદાવાદમાં તો સારું, એટલે મારી બદલી કરી હોય તો મને પાછી બોલાવે. અને એ વખતે ત્યાં ગાંધીજીનું બાવલું, ગાંધીજીની પ્રતિમાને કારણે જે કંઈ શરૂ થાય ને ત્યાં નવા બિલ્ડિંગની અંદર ગાંધીજીની પ્રતિમા પાસેથી શરૂ થાય, એનો આરંભ ત્યાંથી થાય. એટલે હું ઊભી રહું, મારી જોડે ભણસાળી હતા તે ઉપર તો બધા જે તત્વો હોય એ જતા હતા કે કાલા ભૈયા વસુબેનનું અહીં પથરાબાજી નહીં કરવાની, કહ્યું અમે ઊભા રહીએ ને એને કહીએ ને જતા રહે એમ. આને કારણે એક ડાયરેક્ટોરેટમાં દિલ્હીમાં એવી છાપ પડી કે વસુબેનને કારણે આ સ્ટેશન પર અમુક પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ મારી આ લોકચહના, મારો લોક સંપર્ક, મારું વ્યક્તિત્વ, મારી બુદ્ધિ, એ બધાને કારણે ડાયરેક્ટર કેટલાક આવતા એની ઈર્ષ્યા થતી અને એ મને મૂંઝવતી, એ મને કઈ રીતે પરેશાન કરાય એના પ્રયત્ન કરતી. હું તમને એક વાત કહું કે મારી નાની બહેન છે ને, મારી નાની બહેન, એને બ્રેનમાં ટ્યુમર થઈ હતી, એનું ઓપરેશન કરવાનું. તો ડૉક્ટર ગિંડે કહ્યું કે આઈધર લાઈફ, આઈધર બ્લાઇન્ડનેસ, પેરાલિસિસ કોઈ પણ વસ્તુની અથવા બ્લાઇન્ડનેસની, ડેફનેસની કોઈ પણ શક્યતાઓ છે. એટલે મારી ઈચ્છા ત્યાં મુંબઈ એના ઓપરેશન વખતે હાજર રહેવાની હતી, તો મને રજા ના આપે. મેં એમને કહ્યું એટલે કે તમારે જવાની શી જરૂર છે, તમે જશો તો શું ફેર પડશે. મને એમ થયું કે આ હ્યુમન ટચ નથી અહીંયા આગળ. અને મારી હંમેશા અપેક્ષા એમ રહેતી માણસ સાથેના સંબંધોમાં કે માનવતાનો સંબંધ રહેવો જોઈએ, પ્રેમનો સંબંધ હોવો જોઈએ, પરિવારનો સંબંધ હોવો જોઈએ. એને બદલે આ સંબંધોમાં મને આવી જાતના પ્રશ્ન, મેં વિચાર કર્યો કે રાજીનામું આપી દઉં છું, આ હું જઉં છું, રાજીનામું આપી દઈશ. એટલે છે તે એને લીધે મને એટલું ટેન્શન રહ્યું કે મને એમ થયું કે કાલે મને જો, એટલે બીજા એક હતા એણે કહ્યું કે નહીં આને આ બાબતમાં તો રજા હોવી જ જોઈએ. એટલે મને મુક્તિ નહોતી લાગતી, મને મૂંઝવણ થતી તે આવી. હું તમને બીજું એક વખત કહું કે એક વખતે બે સ્ક્રિપ્ટ આવી, બે સ્ક્રિપ્ટ બહુ મોટા માણસોની હતી અને અમારો સ્ટેશન ડાયરેક્ટર માને કે એડમિનિસ્ટ્રેશન બરાબર હોવું જોઈએ, એટલે કોઈ પણ સ્ક્રિપ્ટ આવે તો પહેલાં એ નોંધાવી જોઈએ, એનો નંબર લખાવવો જોઈએ, એને ફાઇલ લખવી જોઈએ, એની પર રિપોર્ટ લખવો જોઈએ, એની પર આ કરવું જોઈએ અને એ રિપોર્ટમાં આ બધું હોવું જોઈએ અને પછી સ્ટેશન ડાયરેક્ટર છેલ્લો નક્કી કરે. તે એક સ્ક્રિપ્ટ મેં એપ્રૂવ કરી અને એક સ્ક્રિપ્ટ મેં રિજેક્ટ કરી. મેં આ જે કરેલી એ આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટરે પાસ કરીને સ્ટેશન ડાયરેક્ટર પાસે ગયું, એટલે એમણે કહ્યું કે આને ફાઇલમાં કેમ નથી મૂકી અને આમ કેમ નંબર નથી નોંધાયો, આનો આમ કેમ નથી. તો પેલો આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેને સહી કરી ને એ કે પૈસા વસુબેનને મનાવવા એ અઘરું કામ છે ને એમાં હું શું કરી શકું સાહેબ. એટલે મને બોલાવ્યું, એટલે મેં બોલાવી, મેં એને એમ કહ્યું મિસ્ટર રાજગોપાલ તે ડાયરેક્ટર હતા અને મને બોલાવીને કે આ કેમ નથી કરે. મેં કહું મને એક અને આ તમે કઈ રીતે કરો, મેં કહું મેં રિપોર્ટમાં લખ્યું છે કે મને કેમ ગમી છે અને કેમ હું કહું છું રાખવા જેવી છે અને હું બીજી રિજેક્ટ કરવાની કેમ કહું છું, દેટ ઇઝ ફોર્મ નંબર AIR 38 મેં મોકલવાનું કહું છું. એટલે એણે છે ને તે ફાઇલ લઈ અને ફેંકી આમ,
મને એટલું બધું ખરાબ લાગ્યું કે આવી રીતે જે તમે મોટા ડાયરેક્ટરોનો હું તમે મારી હાજરીમાં મારી ફાઇલ આમ ફેંકો, મેં કશું જ વિચાર્યા વગર એને કશું કહ્યા વગર એની સામે જોઈ અને ઊભી થઈ ગઈ. બાળનો ડેમ કરી મારો પછાડવાનો ઈચ્છા નહોતી પણ પછડાઈ ગયું. ધમ્મ દઈને બંધ કરી નહોતો જતી રહી. મેં કહ્યું કાલે આપણને જે કરવું હોય છે કરશે, કાલે આપણે નોકરીમાંથી ગયા જે થવાનું હોય થાય. આવી નાની નાની બાબતની અંદર મારી સ્વતંત્રતા ઉપર એ મહેનત કરું. એટલે હું તો બીજે દિવસે છે ને એવી તૈયારી સાથે ગઈ કે આપણી નોકરી જવાની જ છે ને, ઘેર બેસવાનું છે, ફરી પાછું કંઈક કરીશું. એટલે બરાબર ઓફિસનો ટાઈમ થયો ને સમયસર હું હાજર થઈ ગઈ. મને પટાવાળાએ આવીને કહ્યું સાફ સલામ કહેતા હે, એટલે હું અંદર રૂમમાં ગઈ. મને મિસ્ટર એમ વી રાજગોપાલ આચાર્ય કહ્યું આપ સ્ત્રી છો, સન્માન્ય છો, મારે આપ આવો તારે બેસવાનું કહેવું જોઈએ અંગ્રેજીમાં બધું, પણ આપણી ઓફિસની શિસ્તને કારણે હું તમને વિનંતી કરું છું કે બેસો. પછી કહે છે મારી સમજો મને મને શું કહેશે કંઈ કહેશે. એટલે હું આમ કડકથી બેઠી હતી. એટલે કહે છે કાલે તમે મારી શાન ઠેકાણે આણી, તમે જે રીતે બાળનું પછાડીને જતા રહ્યા એ રીતે મને થયું કે મારાથી આવો વ્યવહાર થાય નહીં. મેં જે ફાઇલ ફેંકી દીધી એ મારો મારી ભૂલ હતી અને એને માટે હું મેં અત્યારે તમને કહેવા બોલાવ્યા છે કે મારી ભૂલ બદલ ક્ષમા કરો. આવા માણસો પણ હતા ને, આવા માણસો પણ હતા કે જે દરેક બાબતમાં એમ કે હું માનું છું કે તમને લોકોને ખબર નહીં હોય ગુજરાતમાં આવું છે, તમને લોકોને ખબર નહીં હોય ગુજરાત, તમે ગુજરાતની ટીકા અમારી હાજરીમાં કર્યા કરો વારંવાર. અમારે પણ તમે જો તમારા પ્રાંતને ઊંચું લાવવા માંગતો હોય તે અમને જેમ માન્ય છે તેમ અમને નીચા ના કરો. તમે ઊંચા છો તો ભલે હો પણ વારંવાર તમે ગુજરાતની ટીકા કર્યા કરો એ નહીં થાય. તો હું કહેતી હતી એ કે જુદા જુદા પ્રકારના, જુદી જુદી પ્રકૃતિના, જુદા જુદા મિજાજવાળા માણસોની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. ગીજુભાઈ, સીસી મહેતા, શિંદે એ બધા પ્રોગ્રામના માણસો હતા. બીજા ઘણા છે તે એડમિનિસ્ટ્રેશનના માણસો હતા. પણ મને લાભ એ મળ્યો કે મને એડમિનિસ્ટ્રેશન જે હું તો આશ્રમશાળા જેવામાંથી આવેલી કંઈ ખબર નહીં, એ બધું તે વખતે મને ધીમે ધીમે શીખવા મળ્યું. ક્યારેય કોઈ કાગળો લખેલા ને કંઈ કરેલું નહીં, તો આ બધા મારા કલીગ જે બધા હતા એ લોકોની દ્વારા પણ મને ઘણી સહાય મળી અને એકંદરે મારો એ પીરિયડ સારો ગયો. પણ બહુ દીર્ઘકાળ સુધી મને પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ થઈ ગયા, કારણ કે બીજા એવન્યુ ઓપન નહોતા. પણ હું એકવાર યુપીએસસીમાં ઇન્ટરવ્યૂમાં ગઈ અને મેં એને ઇન્ટરવ્યૂની અંદર મેં ઇન્ટરવ્યૂ આપ્યા પછીથી મને સ્ટેશન ડાયરેક્ટર તરીકે સિલેક્ટ કરી. આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે મેં મુંબઈમાં કામ કર્યું અને સ્ટેશન ડાયરેક્ટર તરીકે મને સ્વતંત્ર સ્ટેશન રાજકોટ મળ્યું. હવે એ રાજકોટ સ્ટેશન પર મને સ્વતંત્રતાનો પહેલો અહેસાસ અને આમ હવે હું ધારું તે કરી શકું એવું મેં કર્યું. આથી મેં બે પ્રોગ્રામો એવા નક્કી કર્યા કે મારે કરવા છે જે આપણા સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રિનો એક પ્રોગ્રામ, કે નવરાત્રિ એ આપણે ત્યાંનો એક વિશિષ્ટ પ્રસંગ છે અને એમાં એવું હોય છે કે એમાં માતાજીનું મહત્ત્વ એટલે ઈશ્વરી દૈવી શક્તિનું જે મહત્ત્વ છે અને એમાં આપણે સામાન્ય આપણો સામાજિક રિવાજ એવો છે કે સસરો આવે ત્યારે વહુ એનો ઘૂંઘટ લે, પણ માતાજીને લઈને જો સ્ત્રી આવે માતાજીને લઈને તો સંસ એને કાઢવાનો ના હોય. એટલે માતાજીનું સ્વરૂપનું, શક્તિના સ્વરૂપનો જો સ્વીકાર આપણી સંસ્કૃતિમાં થયો છે એનો મને એમ થયું કે આપણે સરસ રીતે કરીએ પ્રોગ્રામ. કેટલાક ઈર્ષાળુ માણસોને એવું થયું કે અવગોળી કરશે ને પૂજા કરે ને આ કરે ને તે કરે, એટલે એમણે ડાયરેક્ટરેટને લખ્યું કે આ વાળી નવા નવા અખતરા કરે છે ને આવું બધું કરે છે એ બરાબર નથી, આપણાથી પૂજન ના થઈ શકે.
એટલે મને ડાયરેક્ટર મને કે તમે એમનો સંપર્ક કરો ને આ બંધ કરી દો. મેં કહું કે ના એ બંધ નહીં થાય. તે ત્યાં આપણા એક ડાયરેક્ટર જનરલ હતા, એ મારા મિત્ર જેવા હતા. મેં એમને ફોન કર્યો અને મેં એમ કહ્યું કે જો બંગાળની અંદર નવરાત્રિની જો સંસ્કૃતિ સવારના વહેલા મૂકી શકાતી હોય તો ગુજરાતમાં પણ નવરાત્રિનું એટલું જ મહત્ત્વ છે તો નવી રીતે કેમ ન થઈ શકે. અને જે એને માટેની સ્ક્રિપ્ટ તૈયાર મેં કરી છે એ તમને મોકલું છું. આઈ મસ્ટ સે કે ડાયરેક્ટર જનરલ એટલો બધા કન્સિડરેટ હતા અને એમણે મને કોલ કરીને કહ્યું ગો હેડ. અને મેં છે તે એક સરસ પ્રોગ્રામ એક મંદિરની અંદર કર્યો કે જેની અંદર માતાજીનું આગમન થાય. એ કેવી રીતે આગમન થાય છે? આગમન થાય, એનું પૂજન થાય નવા સ્વરૂપોથી, એની અંદર કેવી કેવી રીતે પૂજન થાય છે તે, રાજા પણ હોય તો રાજાએ કેવી રીતે શક્તિના સ્વરૂપને નમન કરે છે અને પોતાનું માથું નાખે છે, એ બધું લઈને મેં એક પ્રોગ્રામ કર્યો. અને હે માં તમેવ સર્વમ, તમે જ છો સર. અને ત્યાંથી વિદાય કર્યા માતાજીને. અને વિદાય કર્યા એ વખતે જે પ્રોગ્રામ મેં કર્યો તે લોકોની આંખમાંથી પાણી આવી ગયા. અને જાણે સાચે સાચ માતાજી વિદાય થતા હોય એવી એક ભાવના થઈ. પછી મને થયું કે હું આવો ત્યાં પ્રોગ્રામ કર્યા પછી અમદાવાદ મારી ટ્રાન્સફર ફરી થઈ ગઈ બોકાની જગ્યા ઉપર. અને એમણે એમ કહ્યું કે આ જગ્યા ઉપર તમારે જે કેટલું નથી થયું તે કરવું છે. મેં કહું મારે આવું કરવું છે. પહેલાં પહેલું મેં એમ કહ્યું કે આ નવરાત્રિનો પ્રોગ્રામ થશે. અને એ પ્રોગ્રામ રાજકોટ અને ના ડાયરેક્ટર અને હું બંને ભેગા મળીને કરીશું એટલે ખર્ચનો પ્રશ્ન નહીં આવે. અને એમ કરીને આ પ્રોગ્રામ કરવાનું મેં નક્કી કર્યું. ત્યારે શું થયું કે આ પ્રોગ્રામની અંદર મેં ચીફ મિનિસ્ટરને બોલાવ્યા, તે કદે માધવસિંહ સોલંકી હતા. પછી છે તે મેયરને બોલાવ્યા, એ શેખ હતા. અને મેં એમને બોલાવ્યા, મિનિસ્ટરને તો કુમુદબેન જોશી હતા. એ ત્રણેયને બોલાવીને મેં એમ કહું કે માતાજી આજે તમે રાજ્યના વડા છો, તમે નગરના વડા છો અને તમે ખાતાના વડા છો. માતાજી માથે લો અને માથે લઈને તમે અંદર આવો, સ્ટેજ ઉપર આવો. અને ત્રણેય ચંપલ કાઢી માતાજીને મસ્તક પર લઈ અને ઉતાર્યા. આ કરવાનું. અને જ્યારે પાછા ગયા માતાજીને બધા પ્રોગ્રામ બાદ વિદાય કર્યા ત્યારે એવો સોપો પડી ગયેલો કે કોઈ ઊભા ના થઈ શકે. એટલે આવું જે કરવું આ જેવું કામ છે તે કર્યું. બીજું મેં એવું મને જ્યારે મોકો મળ્યો ત્યારે મેં શ્રેષ્ઠના એની અંદર રંગ દે ચુનરિયા, હોળીનો આપણો તહેવાર છે, આ હોળીનો તહેવારમાં વિનોદ પણ છે અને બધા રસો છે. અને જે પ્રિયતમા પોતાની પત્ની જે છે એ ઘેર છે અને પતિ નથી ત્યારે ઢોલ વાગે ત્યારે એની શી સ્થિતિ થાય છે, એવા બધા ગીતો લખાવી કરી અને બહુ જ મોટા પાયા પર મેં એ પ્રોગ્રામ કર્યો કે બધા રસ, વિનોદ રસ છોકરાઓ કેવું કરે છે તે લોકડાએ. પછી છે તે કેવી રીતે એનો પ્રણયનો રંગ કેવો છે તે બતાવ્યો, એટલે શૃંગાર રસ બતાવ્યો. એમાં મેં ઠુમરી પણ મૂકીને બતાવી અને બધા રસ બતાવ્યા. પછી છેવટે શાંત રસ પાસે બધા રસ કેવા નમે છે એવું મેં બતાવ્યું. આ પ્રોગ્રામમાં એક કોઈ સાધુ ગિરનારથી આવેલા હતા, એ એટલા બધા ખુશ થઈ ગયા કે એમણે મને પોતાની ઓઢેલી હતી એ શાલ મને આપીને કે બેટા તેમ બહુ સરસ કામ કર્યું આ. એટલે મહારાજ, મેં કહું અરે સ્વામીજી આપ તો જાઓ છો તો ઠંડક લાગશે તો આ રાખો. એટલે કે ના ના, મેં પણ એક એવી પીછોડી ઓઢી લીધી છે આજે આનંદની કે મને કંઈ નહીં થાય. એમ એમ લોકો તરફથી મને ખૂબ પ્રતિભાવ પણ સરસ મળતા હતા. અને એક આવો સુંદર કાર્યક્રમ હું કરી શકી એમાં પણ મારા બધા સાથી કાર્યકરોનો પણ સાથ. એમાં મેં એવું કરેલું કે બધા આગમન બધા પ્રેક્ષકો આવે
તે એને આગલે દિવસે હું રિહર્સલ કરતી હતી ત્યારે જવાહરલાલ મહેતાએ એ જોવા આવ્યા અને એણે એવું લખ્યું કે આ પ્રોગ્રામ ડાયરેક્ટર પોતે કરાવે છે માટે તમારે કોઈએ કાર્ડ મળે કે ના મળે મેળવી લેવા પ્રયત્ન કરવા ન મળે તો ગુસાઈ જવું પણ તમારે આ પ્રોગ્રામ જોવાનો ચૂકતા નહીં એટલા ખોશ શ્રેયર્સનો એટલા બધા માણસોની વચ્ચે કે ઘણા બધાને પાછા પણ જવું પડ્યું હશે પણ આ આવું થયું અને એક સરસ પ્રોગ્રામ મેં કર્યો અને નવતર રીતે કર્યો એનો મને આનંદ છે મને લાગે છે કે માઇલસ્ટોન જેમ કહીએ એવા આ બે પ્રોગ્રામો મેં મારા સ્વતંત્રતા દરમિયાન કર્યા બીજું મને એમ લાગે છે કે સ્ટુડિયો હતો ને એ કોઈ હીરાની હોટલ હોય એમ બે ખુરશીઓ ચપાટિયાવાળી બે મૂકી દે ને બધા આવે જે કોઈ આવે એને બેસવાની જગ્યા ન હોય જે કોઈ આવે એને બેસ સારી રીતે ઊભું રહેવું પડે એવું બધું મને ગમતું નહોતું ત્યારે આને કેવી રીતે કરાય એ રીતે મેં એક એવું ખાસ ચિત્રો કરાવ્યા કે આ તો એક કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશન છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમદાવાદમાં જે કોઈ માણસ આવે તે પહેલો અહીંયા આવે એવું આપણે કંઈક કરવું જોઈએ એટલે મેં એની આખી રંગત બદલી કાઢી અને મેં એ કર્યું કે આપણું ગુજરાતનું જે કામ છે એક તે કામ અહીંયા થવું જોઈએ મને કમનસીબે એનો સથ્થરો ના મળ્યો મારા એન્જિનિયર કંઈક ના આવું આમાંય ના થાય મેં કહું આ જે મારો વિસ્તાર છે એમાં હું બધા પ્રયોગો કરવાની છું અને કર્યા એ વખતના મિનિસ્ટર સાથે હતા એ આવ્યા મારા શિંદે શર્મા કરીને જે સરસ ડાયરેક્ટર જનરલ હતા તે આવ્યા તે શર્માજી મને કહે આ કેવી રીતે કર્યું મેં કહું એ કેવી રીતે કર્યું તમારી પાસે પૈસો માગ્યો નથી ઓડિટ ઓબ્જેક્શન આવ્યું નથી તમારી મેં કર્યું છે એ હું રિટાયર થઈશ ત્યારે કહીશ નિવૃત્તિ વખતે કહીશ પણ અત્યારે હું તમને કહેવાય નથી તમારું કોઈ વાંક હોય તો કરી બતાવો અને બધાએ લખ્યું કે બીજા સ્ટેશનોએ પણ આ પ્રમાણે ગુજરાતની સંસ્કૃતિ જેમ અહીં દેખાય છે તેમ બીજાએ કરવું જોઈએ તો આવો પ્રશંસા મળવાને કારણે અને ટેકો મળવાને કારણે થાય ત્યારે મને થતું હતું કે મારી આગળના એ કેમ આવું બધું નહીં કર્યું હોય કારણ કે જે ચાલુ છે ચીલો એ ચાલુ ચીલા પ્રમાણે ચાલવાનું અને કંઈ નવું કરવાનું નહીં ત્યારે આમ ચાલુ ચીલામાં નવો ચીલો ચીતરવાનું નવી કેડી સ્થાપવાનું કામ મેં કર્યું મારો વિદાયનો સમારંભ હતો બધા એટલા બધા પ્રેમમાં રાજી હતા બધા કારણ કે બધા જે કામ કરનારા મારા સહકાર્ય કરતા તેમને માટે મેં સંપૂર્ણ સવલત જે મને નહોતી મળી તે મેં ઊભી કરી આપી એ લોકોને મેં અમારા માણસો જે સૂતા ત્યાં હોય એમને ગાદી ના મળે એમને મચ્છરદાની ના મળે એમને ઉઠવા માટેની ઘડિયાળ ના મળે આવી નાની નાની વસ્તુઓ જે નહોતી મળતી એ બધી સવલતો મેં પૂરી પાડી એને લીધે બધાનામાં એટલો બધો ઉત્સાહ અને મારા માટે એટલો બધો પ્રેમ હતો કે તે પ્રેમને કારણે મને કામ કરવાનો મોકો મળ્યો હું નિવૃત્ત થવાની હતી તે વખતે ગુજરાતના તમામ જુદા જુદા ક્ષેત્રના માણસોએ મને એટલી બધી બિરદાવી સમાજ સેવાના ક્ષેત્રમાંથી સાંસ્કૃતિક ક્ષેત્રમાંથી સાહિત્ય ક્ષેત્રમાંથી ઉમાશંકર જેવા માણસ આવે અને ગુણવંત શાહ પણ આવે રઘુવીર ચૌધરી આવે જસવંત ઠાકર આવે ને મૃણાલિની સારાભાઈ પણ આવે એમ બધાએ ભેગા મળીને મારું એટલું બધું બહુમાન કર્યું કે મને લાગ્યું કે મેં જે કંઈ આપ્યું છે એ તો મુઠ્ઠી ભર આપ્યું છે પણ મને પાછું મળે છે તે સુપડાભેર મળે છે એમ આની આ આ ક્ષેત્રમાં કામ કરવાનો મને આનંદ છે આ ક્ષેત્રમાં કામ કરવાને લીધે ઘણા બધાના પરિચયમાં આવવાનો મને લાભ મળ્યો હું તમને કહું કે ગવર્નરથી માંડીને ગાડા સુધીનાને મળી છું અને વડાપ્રધાન અને પ્રેસિડેન્ટથી માંડીને પટાવાળાને મળી છું એમ જુદા જુદા ક્ષેત્રના ઘણા ક્ષેત્રના માણસોને મળવાનો જે મને મોકો મળ્યો અને એને લીધે જે એક આત્મવિશ્વાસ વધ્યો અને જ્યારે જે કંઈ જગ્યાએ કામ કરીએ ત્યાં પહેલાં પુરુષાર્થ કરવાનો છે પુરુષાર્થ પછીથી
પ્રતીક્ષા કરવાની છે, પ્રાર્થના કરવાની છે, અને પછી જ પરિણામ પ્રાપ્ત થાય છે. એના જુદા જુદા તબક્કામાંથી આપણે પસાર ન થઈએ તો એ એકદમ આજે કર્યું કાલે કાલે આંબાનું જળ ઉગે એવું ન બને. એટલે એટલા માટેનો પુરુષાર્થ બહુ જરૂરી છે. મેં દરેક ક્ષેત્રની અંદર સામાજિક ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં પણ પુરુષાર્થ કર્યા, ત્યાં પણ નવા નવા પ્રયોગો કર્યા, સાહિત્ય ક્ષેત્રે પણ કર્યા. અને સાહિત્ય ક્ષેત્રે પણ કામ કરવાને કારણે મને એમ થાય કે મેં આટલું કર્યું ને એમાં આટલો મોટો એવોર્ડ, સમાજ ક્ષેત્રમાં મેં કામ કર્યું ને મને આવડો મોટો એવોર્ડ. એટલે બધે સારા એવોર્ડ પ્રાપ્ત થયા. સાહિત્ય ક્ષેત્રે કાલેલકર એવોર્ડ, નિવેદિતા એવોર્ડ, પુષ્પાબેન મહેતા એવોર્ડ, મને સમાજ ક્ષેત્રે મહિલા ગૌરવ એવોર્ડ. અને એમ કહું તો છે ધ ગ્રેટ ડોટર ઓફ ધ સોઇલ નેશનલ એવોર્ડ મળે. એટલે આ જીવનની પરિતૃપ્તિ માટે આ બધી વસ્તુઓ જરૂરી છે એમ નહીં, પણ એ ખરેખર આનંદ આપે છે અને આપણને ઉગવા માટે અને વધારે કંઈને કંઈ કામ કરવા માટે જીવન બક્ષે છે. જીવનની બક્ષવા માટે આ બધા જવાબદાર તત્વો છે. મને સંપૂર્ણ પ્રેમ મળ્યો છે. મારે કહેવું જોઈએ કે આને કારણે મેં ટીવીમાં ક્યારેય કામ કર્યું નથી, એટલે ઓફિશિયલ કામ કર્યું નથી, પણ ત્યાંના જે બધા ડાયરેક્ટર આવ્યા છે એ બધાને ખબર છે કે મેં રેડિયોમાં શું કર્યું છે. એટલે ખૂબ માનપૂર્વક મને એમણે બોલાવ્યા. મને પાત્રો જ્યારે હતા ત્યારે કે અત્યારે મંડેલવાલા છે ત્યાં સુધીમાં મારું એટલું બધું એમણે સન્માન કર્યું છે કે જેને કારણે મને આ નવી દિશામાં મેં કામ કર્યું. એમાં મેં પહેલો પ્રોગ્રામ કર્યો તે કર્ણ કુંતીનો કર્યો, અને કુંતીનું મેં રાજુ બારોટ સાથે કામ કર્યું. અને એની અંદર ને કર્ણ કુંતીની જે વ્યથા હતી એ વ્યથા મેં જે અનુભવી અને મેં એને રજૂઆત કરી. ટાગોરની સ્ક્રિપ્ટ હતી ને એ ટાગોરની, આ ટાગોરની ને આ સ્ક્રિપ્ટ હતી રવિન્દ્ર ઠાકોરની, અનુવાદ કરે અનુવાદ નથી ના, એણે પોતે લખ્યું છે કે તે વખતે કેવી રીતે ગયા કુંતી કર્ણ પાસે કેવી રીતે ગયા રાતના, અને રાતના એની પાસે જઈને એમણે શું યાચના વિનંતી કરી અને શું મળ્યું અને એમણે એને શું કહ્યું એ એટલો ભાગ એ કરેલો હતો. પણ એ વ્યથા અને મને બહુ જ ગમેલી એ સ્ક્રિપ્ટ. રવિન્દ્ર ઠાકોરે બહુ સરસ લખી છે અને એ મેં પહેલી ભજવી. પછી મને એમ થયું કે ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ, એ લોહીની સગાઈ મેં કરી. હજુ મને લાગે છે ખરાબમાં ખરાબ બે મારી સાથે હતા અને એને જે કેમેરા મળ્યો ને એ સારો કેમેરા નહીં, એને જે ઓડિયો માટે મળેલું ને તે માઇક્રોફોન તૂટેલું. તમે પકડો તારે અંદરથી અવાજ આવે, વાયર ખોસો તારે બોલાય, વાયર નીકળી જાય ત્યારે પાછું બધું બંધ થઈ જાય. એવા આવા આવા ભાંગલા તૂટલા સાથે અમે આ સાંકડી શેરીની અંદર એ ઝુમકીની ખડકીમાં આ કર્યું. અને હું માનું છું કે એને જો સરસ ઓડિયો ને સરસ મળ્યું હોત તો કોઈને પણ આજે મને નાટ્ય ક્ષેત્રના બધા કહે છે કે જે એમાં અમે અભિનય કર્યો છે એ અભિનય સર્વશ્રેષ્ઠ છે, સાત સલામ બરાબર છે. તો આવું જે થાય આ એ લોહીની સગાઈ મેં કર્યું. નાટકોમાં મેં ધનપાલશીટની અવેલી કરી હતી અને એમાં પણ સ્ટેજમાં, પણ એ ટીવી પર નથી કર્યું. ટીવી પર મેં આ લોહીની સગાઈ કરી, કર્ણકુંતી કર્યું. મેં ઘણા ઇન્ટરવ્યૂ લીધેલા, પણ હમણાં છે ને હસમુખભાઈ મને કાને ઓછું સંભળાય છે, એટલે ઓછું સંભળાવવાને કારણે હું જે બધા ઇન્ટરવ્યૂ લેવાના હોય ને તેમાં મને એમ થાય કે મેં એણે જવાબ આપ્યો હશે એ જ હું પ્રશ્ન પૂછતી હઈશ, એટલે મને ત્યાં જવાનો થોડો સંકોચ અને ક્ષોભ થાય છે કે હું સાંભળી ના શકું ને શું કરી શકું. એટલે હવે મારી આ સાંસ્કૃતિક ક્ષેત્રની અંદર પણ એક મર્યાદા આવી ગઈ છે. અને તમે સ્ટેજ ઉપર શું શું કર્યું? સ્ટેજ ઉપર એક સરસ એક પાત્રી નાટક કરેલું તમે. હા, મેં એ છે ને એવું થયું હતું કે એક વખતે એક બેન આવ્યા હતા અને એની બહુ પબ્લિસિટી થઈ કે મહાભારતના પાત્રોમાંથી એક પાત્રી કરે છે. ઉષા ગાંગુલી આવ્યા હતા,
મને નામ અત્યારે યાદ નથી આવ, પણ કોઈ મહિલા હતા અને બહુ કરતા હતા. તૃપ્તિ? ના, તૃપ્તિ નહીં, તૃપ્તિ તૃપ્તિ મેં ત્યાં બંગાળમાં કલકત્તામાં એમના અને શંભુ મિત્રના બધા નાટકો મેં જોયેલા. મને બહુ જ રસ એનો અંદર. પણ મારે કહેવું છે કે મને નાટકનો ખૂબ રસ, પણ મારા પિતાને ગમે નહીં, અને એટલે મને એ બાબતમાં એમનો સહકાર ના મળ્યો. નહીં તો કદાચ હું નાટકની દુનિયાની અંદર જ વધારે આગળ આવી હોત. પણ થયું એવું કે એ જોયા પછી બધા કહે કે એક પાત્રી નાટકમાં તો આવું જોઈએ ને, એક પાત્રી નાટકમાં શું મજા આવે, એમાં તો કંઈ ન હોય ને, એકનો એક માણસ બધું બોલે. ત્યારે મને એમ થયું કે આ પડકાર મારે ઝીલવો જોઈએ, કે એક પાત્રી નાટક હોય અને છતાં પણ 2.25 કલાક સુધી લોકોનો રસ જાળવી રાખે એવું કરવું જોઈએ. એટલે એક હું સામાજિક કાર્યકર, સાહિત્યમાં ડોક્યું કરેલું છે એટલે લખું પણ ખરી નાટકો. એટલે મને દીનાબેન પાઠક એકવાર કહે કે વસુબેન તમે એક પાત્રી એવું નાટક મને લખી આપો કે મને બીજા બધા રોલ કરવાની મજા આવે. ત્યારે મેં નાટક લખ્યું નાનપણમાં છે ને, કે અમારી પોળમાં મદારી આવે, મદારી આવે તે 2 માકડા લઈને આવે, એકનું નામ રતનિયો અને એકનું નામ રતનભાઈ. અને રતનભાઈને રતનિયાના નાટકો એ કરે, અને રતનિયો રતનભાઈને પસંદ કરે ત્યારે કહે કે હવે તને પસંદ કર્યો છે માટે તું હવે બધા લોકો એના લગ્ન થશે માટે હેઠની અંદર ફેરવે કે બધા ચાંદલો નાખો. આની મારા મન પર એક અસર હતી. ત્યારે મને થયું કે સ્ત્રી પણ જીવનમાં જોઈએ તો સમાજની અંદર સ્ત્રી પણ રતનભાઈ જ છે. પુરુષ રતનિયો જે કરવાનું કહે એ એને કરવાનું છે, એની પોતાની સ્વતંત્રતા કોઈ નથી. અને જે સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ નથી, કાં તો સ્ત્રીને શું થાય છે કે એક કાં તો એને મોટી શક્તિ સ્વરૂપ કરીને કહે કે જો આ જ્ઞાનની દેવી સરસ્વતી, જો ધનની દેવી મહાલક્ષ્મી, જો શક્તિની દેવી દુર્ગા, એમ એને શક્તિનું સ્વરૂપ આપે, અને કાં તો દાસીનું સ્વરૂપ આપે. એટલે મેં કહું કે મારે શક્તિએ નથી જોઈતી અને દાસીએ નથી જોઈતી, સ્ત્રી શક્તિ કરતાં વ્યક્તિ તરીકે તમે એને ગણો, એ મારે આ નાટકમાં મારું સૌથી. એટલે મેં રતનભાઈ જ્યારે નાનપણમાં છે ત્યારે બાળકના આવા ખેલ જોવામાં પણ એને સ્વતંત્રતા નથી, ભાઈને બધી સવલત મળે, બહેનને ના મળે. ભાઈ જે ઈચ્છે ત્યાં પરણી શકે, બહેન જેને પ્રેમ કરે એની જોડે એને પરણવા પણ ના દે, અને કેવી રીતે અટકાવે, અને પોતે જેને ધરે એને ત્યાં એને કેવી પરણાવે, ત્યાં પરણે ત્યાં એને કેવું કેવું સહન કરવું પડે, કેવા વાતાવરણમાં રહેવું પડે. અને એ એમાં ત્યાં પછી પૈસા જતા એનો વર્ગ કે હવે તું રાજકારણમાં પડ કે ત્યાંથી આપણે પૈસા પ્રાપ્ત કરીએ. ત્યારે રાજકારણમાં પડ્યા પછી પણ કઈ ફાઇલ ઉપર સહી કરવી ને કઈ ફાઇલ પર ના કરવી એ બધું પણ પેલો વર્ગ કે પ્રમાણે કરવાનું. એટલે આ રતનભાઈ એમાંથી છુટકારો મેળવવા પ્રયત્ન જે કરે અને પોતાનું વ્યક્તિત્વ ખીલે, આ સાવ સામાન્ય સ્ત્રીઓ જે બધી પોતાના વર્ગની જ વાતો કર્યા કરતી હોય એના કરતાં જુદી સ્ત્રી આ જે છે જેને એના વ્યક્તિત્વનો ખ્યાલ છે એ કેવી રીતે જીવે છે એનો ખ્યાલ મેં આમાં રતનભાઈ ઠમકોકરોમાં 2.25 કલાકનું અઢળ જેટલા પાત્રો મેં એકલીએ ભજવી બતાવ્યા, અને ખૂબ પ્રશંસાને પાત્ર થયું. એટલે આ પહેલું ગુજરાતી નાટક એક પાત્રીએ લખેલું પણ મેં, ભજવ્યું પણ મેં, અને સુભાષ શાહ છે એનું દિગ્દર્શન કરતા હતા, અને ખૂબ પ્રાપ આવે. પણ હવે મારી વય વધતા જે પહેલાં બેસીને એકદમ ઊભું થવાતું હતું તે નથી થતું, એટલે લોકોનો આગ્રહ છે કે તમે કરો કરો, પણ હું કેવી રીતે કરી શકું, કારણ કે મારા પગ જડાઈ ગયા છે, મારી સ્મરણ શક્તિ પણ ઓછી થતી જાય છે. પણ એ એક સર યાદ ઘણું છે, ઘણું બધું યાદ છે તમને એમ ને? બહુ સરસ યાદ છે. આની સ્ક્રિપ્ટ ક્યાં છે? મારી પાસે છે. અમને એક કોપી આપો, મને આપજો, હું એને ઝેરોક્સ કરાવી લઉં અને અમારા વિદ્યાર્થીઓ માટે રાખીશું અમે. આપણે જરૂર રાખો. મેં બીજું એક અત્યારે એક લખું છું ઘણા વખત પહેલા, કે આપણે અડખે પડખે પુરુષ અને સ્ત્રી રહે છે, પતિ પત્ની, અને છતાં એકબીજાને ઓળખતા નથી. બહુ સાચી વાત છે.
અડખે પડખે રહેવા છતાં નથી ઓળખતા અને એના કેવા પ્રોબ્લેમ હોય છે અને સ્ત્રી કેવું સહન કરે છે. એમાં શું વાર્તા શું છે? એમાં મેં વાર્તા એવી રાખી છે કે અને આની સાથે પરણે પછી પણ પુરુષ બટ નીચે એ જીવે છે, એનું જ સર્વસ્વ છે, એની અંદર જીવે છે, છોકરાઓ માટે જીવે છે, છોકરાઓ મોટા થતા પોતપોતાની રીતે જતા રહે છે, અને છતાંય એને પોતે એમ નથી લાગતું કે હું પોતે જીવી છું. એને સંગીતનો શોખ છે, તેને એના વર્ણે નથી ગમતો એટલે ગાઈ ન શકી, એ ઉપર તારા ને કુદરતી પ્રકૃતિ માણી શકતી નથી. એ જ્યારે એને જીવવાની તક મળે છે ત્યારે એને એમ થાય છે કે હું જ્યારે જીવતી ત્યારે એના તરફથી હંમેશા દખલ થતી હતી, હવે આ બધું છોડીને ઈપ્સનની નોરાની માફક એને એમ થાય છે કે હું મારી મેળે જીવું હવે અને મારું જીવન જે થોડું અલ્પ છે પણ હું સાર્થક કરું. એ કેવી રીતે બન્યું? પેલા પતિના ગયા પછી? ના, પતિથી છૂટા થયા પછી. છૂટા થયા પછી છૂટી કેમ થઈ? એને એને એમ લાગતું હતું કે મારું જીવન જ નથી. એ પ્રસંગ છે તે આમ એમ એમ મૂક્યું નથી, એ છૂટી થઈ જઈને પોતે કહે છે કે હવે મને એમ લાગે છે કે મારું જીવન હવે શરૂ થાય છે, હવે મને લાગે છે કે હું પ્રકૃતિનો આનંદ લઈ શકું છું, હું ધરું ત્યારે ગાઈ શકું છું, કોઈ મને ના કહેનાર નથી, હું હવે હું જ છું. એ જીવે છે. અને આટલા બધા વખત અમે રહ્યા પણ એકબીજાને સમજી ના શકે. છોકરાઓ પણ પોતાના સ્વાર્થમાં હતા, બધા એમાં હતા, અને છતાં એમ બધું આપ્યા પછી પણ હું જાણે કે કંઈ જ નથી એવી એક ભાવના એને થાય છે. આ એક ચિત્રણ છે કે સ્ત્રીને પોતાના વ્યક્તિત્વને માટે પોતાની રીતે જીવવાનો કેવો ખ્યાલ છે એ ભાવના છે. એ હજુ પૂરું નથી કર્યું મેં, મારે આને બધું ટચ કરવાનું, પણ મને હવે શું થયું છે કે મારી આ આંગળી બે વાર તૂટી ગઈ એટલે મારાથી પેન પકડાતી નથી, હું સહી કરવા જઉં તોય વાંકી ચૂકી થઈ જાય, થાય નહીં, અને હવે એ આંગળી બે વાર તૂટી ગઈ એટલે રિપેર ના થાય, અને બીજી આંગળીથી પકડીને હું સર્જનાત્મક લખી શકતી નથી, એટલે જેમ બીજી બધી બાબતમાંથી મેં પાછું ખેંચી લીધું છે તેમ આમાંથી પણ હવે સાહિત્યમાંથી પણ. વસુબેન, હું તમને એક લહ્યો આપું, તમે બોલો ને લખી લે, એવું કરીએ? એવું લખવા માટે પ્રયત્ન મને ઘણા બધાએ પ્રેમ કરીને કહ્યું છે, પણ હું છે તે સર્જનાત્મક મારી મેળે લખું તો જ લખી શકું છું. મારે લેખ લખાવવાના હોય તો હવે ચાલે, આવું મારી પાસે સ્ટેનો છે એક, અને એ સ્ટેનો મને દર વખતે અઠવાડિયે બે વાર આવે, મોડ લખાવવું હોય તે લખાવું, પત્ર વ્યવહાર બધો કરી આપે, પણ સર્જનાત્મક લખવાનું મને મારી મેળે લખું તો જ લખી શકું છું. છતાં પ્રયત્ન કરી જુઓ ને. કરી જોઈશ. હા, કરી જુઓ. તમે હું તમને એક લહ્યું આપીશ અથવા તમારા સ્ટેનો પાસે કરાવો અને એ નાટક મને આપો, આપણે આપણું નાટકનું મેગેઝિન જે છે એમાં આપણે છાપીશું. એને આપણે કરીશું જરૂર, તમને હું બતાવીશ એ મારું જે થશે ને અડકે પડકે એ થોડું મેં કર્યું છે, થોડું કરવાનું બાકી છે, પણ હવે છે ને જે પેલો ઉલ્લાસ હતો ને કરવાનો, હું કરી નાખું કરી નાખું, રાતના બેસીને પણ હું લખું, હું પહેલા જ્યારે લખતી ને ત્યારે હંમેશા મારા બાજી હતા ને તે મને પછી પૂછે લખાઈ ગયું, એટલે હું કહું કહું વાંચું, અને એ વાંચીને એ સાંભળે, માથે ઓળીને બેસે, સાંભળે અને પછી કે સરસ. મારા પિતાજીની પાસે હું વાંચું ને ત્યારે મારા પિતાજી છે ને તે કે બસ 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 બસ, તો હું કહું કેમ કેમ મને મારી સારું નથી લખાવું? તો કે ને આવું કરું લખાય ને એટલે મને એવું થાય કે તારા મનમાં કંઈક દુઃખ હશે તરત જ લખાય છે ને, કારણ કે હું માનું છું કે શહીથી નહીં પણ લોહીથી લખાય છે, અને તારું આવું દુઃખ તને તે મનમાં એક આવું કરે અનુભવ્યું હોય તો લખે ને દુઃખદ, એટલે મને તું દુઃખ જ લખે છે એ નથી ગમતું, તું કોઈ વાર હસવાનું લખે એ મને ગમે છે, એટલે મેં ત્યાર પછીથી આખું એક વિનોદાત્મક પુસ્તક લખ્યું, અને તે મેં લખ્યા પછી પાયે રાઠોડી મોટજડી માણસ વરરાજા પહેરે ત્યારે કેવી ખૂંચે છે, અને લોકો ગરબામાં ગાય કે પાયે રાઠોડી મોટજડી માણા રાજ, તે માણા રાજ નામ આપીને મેં બધા વિનોદાત્મક જ બધા પ્રસંગો લખ્યા છે, અને એ વાંચું ત્યારે મારા પિતાજી બહુ ખુશ થાય, એટલે આ રીતે સાહિત્યમાં મેં કર્યું. આ રીતે
મેં સમાજસેવામાં પણ કર્યું અને સમાજસેવામાં કામ કરવા માટે મને હું જ્યારે રિટાયર્ડ નિવૃત્ત થઈ ત્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને એમણે મને કહું કે એ આવ્યા એટલે મેં કહું હવે આજે હું તમારી સાથે રેડિયોમાં છેલ્લી વાર મળું છું ડાયરેક્ટર કેમ મેં કહું હવે હું નિવૃત્ત થવાની એટલે કે પછી નિવૃત્ત થઈને શું કરશો એટલે મેં કહું કે હું નિવૃત્ત થઈને જે કોઈ પહેલો આવશે ને એને વરમાળા પહેરાવીશ એટલે કહે છે લેટ અસ નોટ બી લેટ અને એમણે મને એવું એમણે કોકિલાબેન તે વખતે હતા મિનિસ્ટ્રીમાં એ લોકોએ કહ્યું કે તમે હવે કોઈ પણ રીતે સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેન થાઓ એના અધ્યક્ષ તરીકે આવો મેં કહું કે અત્યાર સુધીનો જે મારો અનુભવ છે તે સંસ્કારનો કેટલાક લોકો મારી ને પસંદ નહીં પડે પણ એમણે કહું કે અમને તમારી શક્તિ વિશે જાણકારી છે અને તમે એના અધ્યક્ષ તરીકે તમે કરો અને મને કહે કે મેં કહું મને થોડી વાર મારે પગ લાંબા કરીને આરામ કરવો છે અને મને આ બધા બંધનોમાંથી મારે મુક્ત જીવન જીવવું છે એમણે કહું કે તમે જીવજો પણ તમે આ પહેલું સ્વીકાર લો અને એને મને એટલે કોઈ મને સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી મેં એ ક્ષેત્રમાં પણ બહુ જ કામ કર્યું અને મેં ગામડાઓને જાગૃત કર્યા ત્યાં આગળ મહિલાઓના કાર્યક્રમો કર્યા બાળકોના કાર્યક્રમ કર્યા અને એક વિશિષ્ટ કાર્યક્રમ એવો કર્યો કે જે બહેનો હોય ને એ દૂધનું ડેરીમાં આપવા જાય પણ એ લોકોએ ગાય અને ભેંસ રાખવાની ગાય અને ભેંસ અમે આપીએ એનું ઇન્સ્યોરન્સ ઉતારી આપીએ એને માટે વાસણ આપીએ અને એને ખવડાવવાના ખોરાક માટે શરૂઆતમાં આપીએ અને એ જે દૂધ આવે એ એમણે ડેરીમાં આપવાનું અને એમાંથી જે પૈસા થોડા રિકવર થાય અને તે દરમિયાન એમને બીજી ભેંસ બીજી ગાય જે જોઈતી હોય તે ઉત્પન્ન થાય તો મળે અને એમ કરતાં આ વધે તો આ આને લીધે ઘણી બધી બહેનોને રોજી મળતી થઈ અને એક વખત હું ઈડર ગઈ તો એક બેન ખાટલા પર બેઠી હતી કે તો મને માલે તું જાર બનાવી દીધી મેં કહું મેં કેવી રીતે તો કે તે મને એક ભેંસ આપી એમાંથી મારી ત્રણ ભેંસ થઈ એટલે આવા પ્રોગ્રામો પણ મેં કર્યા બાળકોને શિક્ષણના પ્રોગ્રામ કર્યા એટલે સમાજ ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે બધે આપકે ડૂબકી મારી નથી બે મારી એક વેપારમાં મારી અણાવડત છે મને કશું ખબર નથી પડતી કે ઇન્કમ ટેક્સ ભરવાનો છે કે મને રિટર્ન મળે છે એટલે એમાં અને રાજકારણમાં હું ના પડી પ્રોગ્રામો કરું આ કરી આ જે જિંદગી જીવી છું એ જ જિંદગી જીવું જો ગાડી રિવર્સમાં જાય તો ગાડી રિવર્સમાં જાય તો આ જે જીવી છું તે જ જીવું મને બીજું હવે કોઈ અભરખો નથી સીસી મહેતા મને ઘણીવાર કહેતા કે મને કહે કે આ બધા કરો છો સરકારના આટલા લફરા ઊભા કરો છો હજુ શું અભરખા બાકી રહ્યા છે તો હવે મને કોઈ અભરખો નથી મને એવું નથી કહેવું બસ આનંદથી જીવું છું બસ પ્રેમથી જીવું છું લોકોનો પ્રેમ મળ્યો છે મને ઉત્તેજન મળ્યું છે ઉમંગ મળ્યો છે ઉલ્લાસ મળ્યો છે અને બસ ધરપચ જિંદગીની બસ આનંદ આનંદની છાયામાં મારા કેટલાક મિત્રો સરસ છે સરસ મિત્રો છે એ મિત્રો કાયમ રહે હું ઈચ્છું છું અને એ મિત્રો બધી વખતે મને સહાય કરે છે માણસને મા બાપ જોઈએ એવા નથી મળતા માણસને ભાઈ બહેન જોઈએ નથી મળતા પણ માણસને મિત્રોએ જોઈએ એવા મળે છો તો મારે જોઈએ એવા મિત્રો મને મળ્યા છે અને મારી મોટી મૂડી એ છે કે બધા સાથે મારી પર પ્રેમ રાખીને અમારું એક આનંદમનું ગ્રુપ હતું આવા બધા નાટકો કરવા જઈએ પ્રોગ્રામો જાત જાતના કરું જાત મક ટ્રાયલ કરું એક પ્રોગ્રામ એવો કરેલો કે નર્મદ ઉપર પછી બધા લઈને નર્મદ લઈને સુરત કરવા ગઈ સુરતમાં મને સ્ટેન્ડિંગ ઓવેશન 15 મિનિટનું મળ્યું આવું આવું બધું થાય પ્રોગ્રામો મોક ટ્રાયલે કર્યા છે નવા નવા અને એની ઉપર અમદાવાદના બધા જે જાણીતા સામાજિક કાર્યકરો હતા તેમને કરવું
જ્યુરીમાં પણ બધા માણસોને બેસાડું, એવા કે મેયર જ્યુરી કોર્ટમાં બેસે, ચીરણુભાઈ ચીમનલાલ જે બાળક આપણા મેયર હતા ને, બાલકૃષ્ણ બાલકૃષ્ણ નહીં જયકૃષ્ણ જયકૃષ્ણભાઈ, પછી તે પન્નાબેન લાલભાઈ ગ્રુપના પન્નાબેન, એ બધા છે તે બેસે અને એ જજ તરીકે ત્રણ જણની જ્યુરી બેસે, નવા નવા પ્રોગ્રામો કરું, નવા નવા પ્રશ્નો કરું, એમ આવું બધું સરસ નવું નવું કર્યું. એક ધનપાલ શેઠની હવેલી કરીને નાટક કર્યું હતું. એમાં એમાં એવું હતું કે ધનપાલ શેઠની મોટી હવેલી છે, એમનું મોટું કુટુંબ છે, એ કુટુંબ કેવી રીતે રહે છે જીવનમાં. તો નાનપણમાં બધા આપણે જો જોવા જઈએ તો પહેલાના પ્રસંગો બધા છે ને ચિત્રાત્મક હતા, અને અત્યારે આપણે જો કહીને કોઈને પૂછીએ તો શું કરશો તમારા વર્ષગાંઠના પ્રોગ્રામમાં, તો શું કે કાં તો હોટલમાં જઈશું, કાં તો સિનેમા જોઈશું. એટલે કોઈ ચિત્રાત્મક આપણે જેને કહીએ ઉત્સવ એવું નથી. જે આપણે અત્યારના જો જોવા જઈએ તો અત્યારના ડાન્સમાં તમને કુદાકુદ લાગે, તમને અભિનય ના લાલિત્ય ના લાગે, લાવણ્ય ના લાગે, ત્યારે એ બધું જે જૂનું ધનપાલ શેઠની હવેલીમાં હતું એ મેં નાટક કર્યું. હવે લડાઈઓ કેટલી બાકી છે? હવે લડાઈ છે તે એને એને સમર્પણ છે, લડાઈ નથી. અને સમર્પણમાં ઈશ્વર મારો છેલ્લા જીવનમાં એક બહુ સરસ પ્રસંગ બન્યા કે મેં આનંદમયી સાથેનો મારો સંપર્ક થયો, અને મને લાગે છે કે આ બધા પછીથી મને જીવનમાં કોઈ એમ લાગે કે શાશ્વત શાંતિ કોઈ જો આપી શકે એમ હોય તો તે મા આનંદમયીનું સાનિધ્ય છે. અને મા આનંદમયીના સાનિધ્યમાં હું એમને ઘણીવાર મળી, એમણે એ સાથે એકવાર હું ચાલતી હતી ત્યારે ચાલતા ચાલતા મેં એમને કહ્યું કે તમને ખબર છે હાથ પકડીને ચાલીએ ને સાત પગલાં ચાલીએ ને તો જીવનની આખી જવાબદારી લઈ લેવી પડે, ત્યારે એણે કહ્યું કે નથી લીધી. તો મને એમ લાગે છે કે એ એ એક હાથમાં આનંદમયીનો મારી પર હંમેશા છે, અને એને લીધે જે કે જીવનના અંતિમ ક્ષણોમાં એમના દર્શન સાથે સમાપ્તિ કરીએ, કોઈ રોગ વ્યાધિ જો કોઈ મને પૂછે શું ગમે તો હું કોઈ જાતના દુઃખ વગર અંતિમ પગથિયું જેમ જીવનને સરસ રીતે વિતાવી દીધું છે એમાં અંતિમ પગથિયે ભગવાન મને રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું તેમ મને લાગે છે કે એક સરસ મિત્ર જેની હું રાહ જોઉં છું એ આવશે અને મને બાથમાં લઈને લઈ જશે, એટલે એ મારી અંતિમ યાત્રા એ સરસ થાય એ ઈચ્છા. અને મેં મને ગમતું એક સેન્ટ છે એ ઇન્ટિમેટ છે, એટલે મેં લખ્યું છે મારા એની અંદર કે મને મારા શબ્દ પર ઇન્ટિમેટ છાંકજો કે લોકો જાણે કે આપણા ઇન્ટિમેટ જઈ રહ્યા છે. મેં જીવનમાં કાર્યક્ષેત્રને મારું મંદિર માન્યું છે, જીવનમાં કાર્યક્ષેત્રને મેં મારું મંદિર માન્યું છે. હું સ્ટુડિયોને મારું મંદિર જ કહી, મારા ઘરને પણ હું મારું મંદિર જ કહું છું કે મંદિરમાં બધાને આવવાનો અધિકાર છે, અને આ માઇક્રોફોનને હું આરાધ્ય દેવ કહું છું. એટલે આની સાથે આ માઇક્રોફોન સાથે જીવનના 33 વર્ષો ગાળ્યા પછીથી એ આરાધ્ય દેવને હંમેશા યાદ કરું છું, અને મા આનંદમયીને કહું છું કે મા આની સાથે ફરી પુનર્જન્મ લઉં તો પણ મીડિયામાં જ કામ કરું એવું રાખજો.